નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ અત્યાર સુધીના સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશમાં સસ્તી ઉડાન સેવાનો શુભારંભ કરાવ્યો. આ સાથે જ ઉડે દેશ કા આમ નાગરિક યોજનાનો આજથી પ્રારંભ થઈ ગયો છે. આ યોજના અંતર્ગત સામાન્ય માનવી શિમલાથી દિલ્હી સુધી 2500 રૂપિયા સુધીની ટિકિટમાં હવાઈ સફર કરી શકશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે હવાઈ મુસાફરીથી અનેક લોકોનો સમય બચી જશે અને સાથે જ આ સુવિધાથી હિમાચલ પ્રદેશના પ્રવાસનને પણ પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે હિમાચલની જમીન યુવા વર્ગમાં નવું પરિવર્તન લાવશે, કારણ કે જો યુવાનોને તક મળશે તો તે દેશની તસવીર અને તકદીર બંને બદલી શકે છે. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ એક વર્ષમાં 30-35 એરપોર્ટ્સને એર કનેક્ટિવિટીથી જોડવાનો આશાવાદ વ્યક્ત કરવાની સાથે પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયીજીને પણ યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દેશનો ગરીબ હવાઈ ચપ્પલ પહેરે છે અને હવે હવાઈ ચપ્પલ પહેરનારો વ્યક્તિ હવાઈ જહાજમાં બેસશે. વિશ્વ મેં સબસે જ્યાદા અવસર કહી હૈ તો ભારત મેં ઇતના બડા દેશ હૈ, ઇતની સંભાવના હૈ, વિશ્વ કા ધ્યાન હૈ. મુજે ખુશી હૈ કે આઝાદી કે બાદ પહેલી વાર દેશ મેં એવિએશન પોલિસી બનાને કા સૌભાગ્ય હમારી સરકાર કો મિલા. આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિમલા ખાતે પરિવર્તન રેલીને સંબોધન કરતા કહ્યું કે તેમની સરકાર દેશના ગરીબોને સમર્પિત છે. પ્રધાનમંત્રીએ 20 વર્ષ અગાઉ શિમલામાં રેલીને સંબોધી હતી, જેના સંસ્મરણો આજે તેમણે વાગોળ્યા હતા. હિમાચલ પ્રદેશને દેવભૂમિ સાથે વીરભૂમિ પણ તેમણે ગણાવી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમણે ગરીબીને અનુભવી છે અને ગરીબીની યાતનાઓને તે સારી રીતે જાણે છે. આથી ગરીબોને લૂંટનારાઓને હવે છોડવામાં નહીં આવે. દેશ ઇમાનદારીના માર્ગે આગળ વધી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં આજે ભારત ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે ત્યારે દેશને વિકાસના માર્ગે વધારવા આ સમસ્યાઓનું સમાધાન જરૂરી છે. સમગ્ર દેશમાં સાયન્સ અને ટેકનોલોજીનો વ્યાપક પ્રચાર થાય અને છેવાડાના માનવી પણ તેનો ઉપયોગ કરતા થાય તેવા ઉદ્દેશથી કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યમાં સાયન્સ અને ટેકનોલોજી કાઉન્સિલની સ્થાપના કરવામાં આવી છે. આજે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે દેશના બધા જ રાજ્યોની કાઉન્સિલની 2 દિવસીય રિવ્યુ મીટીંગ શરૂ થઈ છે. સમગ્ર દેશમાંથી 25 રાજ્યોના પ્રતિનિધિ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ભારત સરકારના વડા ડોક્ટર નીરજ શર્માએ દૂરદર્શન સાથેની વાતચીતમાં કહ્યું કે આ કાઉન્સિલ એક સ્વતંત્ર બોડી છે અને કેન્દ્ર તેમજ રાજ્ય વચ્ચે સારા સંબંધ બનાવવા કડીરૂપ છે. આવનારા દિવસોમાં કેન્દ્ર સરકારના સહયોગ દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીને વધુ લોકો સુધી પહોંચાડી શકાશે. ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરોના પીઆઈએ શેખને મળેલી ફરિયાદ મુજબ લીકરનું લાયસન્સ રિન્યુ કરાવવા માટે 5000 રૂપિયાની રકમ સ્વીકારતા ભાવનગરના નશાબંધી અને આબકારી વિભાગના અધિક્ષક અને તેમના વતી લાંચની રકમ સ્વીકારનાર વચેટિયા સહિત 2 વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યા છે. ભાવનગરના ડોક્ટર કિશોરભાઈ સોમેશ્વરભાઈ ત્રિવેદીનું ઓક્ટોબર 2016માં લીકરનું લાયસન્સ પૂરું થઈ ગયું હતું, જેની લેખિત જાણ પણ કરવામાં આવી હતી. લાયસન્સ રિન્યુ કરવા માટેની કાગળની કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી, પરંતુ નશાબંધી શાખાના અધિકારીઓએ કેટલાક સોદા નક્કી કરવાનું જણાવ્યું હતું. કિશોરભાઈએ આ બાબત એસીબી ભાવનગરને જાણ કરતા એક છટકું ગોઠવીને અધિકારીઓને પકડી પડાયા હતા. અભિનેતા વિનોદ ખન્નાનું કેન્સરની બીમારીને કારણે મુંબઈમાં 70 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. વિનોદ ખન્નાનો જન્મ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. ત્યારબાદ મુંબઈમાં આવી તેઓ વસ્યા હતા અને એક્ટિંગના શોખને કારણે તેમણે ફિલ્મોમાં પદાર્પણ કર્યું હતું. 1968માં મન કે મિથથી તેમની ફિલ્મી કારકિર્દીની શરૂઆત થઈ. તેમણે અનેક યાદગાર ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. ત્યારબાદ તેઓ રાજકારણમાં પણ જોડાયા અને કેન્દ્રમાં પ્રધાન પણ બન્યા. તેઓ ગુરદાસપુરથી ભાજપાના સાંસદ હતા. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન સમાપ્ત.